સત્તાની સતરંજ કાર્યક્રમ લઈને હું મોનિકા ફરી એક વખત તમારી સમક્ષ હાજર થઈશું દર્શક મિત્રો આ કાર્યક્રમ અંતર્ગત આપણે રોજ અલગ અલગ વિસ્તારોના મુલાકાત લીધી ત્યાં મતદારોનો મૂળ પરખવાનો પ્રયત્ન કર્યો પરંતુ આજે આપણે શહેરના પ્રથમ નાગરિક એવા મેયરશ્રીને મળવા જઈ રહ્યા છે કારણ કે કોંગ્રેસે પોતાનો મેનિફેસ્ટો જાહેર કરી દીધો છે અને ત્યારબાદ ભાજપે પણ જાહેર કર્યો છે તો શું છે નવા એજન્ડા કયા નવા મુદ્દાઓ છે અને આ વખતે જ્યારે ભાજપ મત માંગવા આવશે ત્યારે કયા મુદ્દાઓને મહત્વ આપવામાં આવશે આ તમામ માહિતી આજે આપણે મેયરશ્રી પાસેથી જાણીશું બે દિવસ પહેલાં કોંગ્રેસે પોતાનું મેનિફેસ્ટો એટલે કે ઘોષણાપત્ર રિલીઝ કર્યું હતું અને આજે ભારતીય જનતા પાર્ટીએ એનો સંકલ્પપત્ર છે એ રિલીઝ કર્યો છે ઘોષણાપત્ર અને સંકલ્પપત્ર વચ્ચેનો જે તફાવત છે એ જે પ્રતિબિંબિત કરે છે કે ભારતીય જનતા પાર્ટીએ આગામી સમયમાં વિકાસ માટે દેશના વિકાસ માટે કેવો રોડમેપ તૈયાર કર્યો છે અને એમાં કેવી રીતના મુદ્દાઓ છે એને સમાવિષ્ટ કર્યા છે ખરેખર તો સંકલ્પપત્રમાં જે કંઈ બાબતો પ્રતિબિંબિત કરવામાં આવી છે આ તમામ બાબતો એ ભારત કે મન કી બાત એમ કહી શકાય એવું એટલા માટે છે કે તૈયાર કરવા માટે વિવિધ રીતે વિવિધ સ્થાનો ઉપર વિવિધ વિસ્તારોમાં લગભગ છ કરોડ જેટલા લોકો છે એના પ્રતિભાવો લેવામાં આવ્યા છે એના સૂચનો લેવામાં આવ્યા છે એમાં તમામ વર્ગના લોકો સમાવિષ્ટ હતા અને એના કારણે જે સંકલ્પપત્ર તૈયાર થયો છે એ પ્રજાની આશાઓ અપેક્ષાઓ અને આકાંક્ષાઓ છે એની પૂર્તિ કરે તે પ્રકારનો વાસ્તવવાદી છે એવું સંકલ્પપત્ર અહીંયાથી ભારતીય જનતા પાર્ટી દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે અગાઉની સરકારો દ્વારા કોંગ્રેસ શાસિત મોટાભાગે પંચાવન વર્ષ સુધી જેનું શાસન રહ્યું એને વારંવાર એકની એક બાબત પાંચ પાંચ વખત ઘોષણાપત્રમાં એ જાહેર કરી છતાં પૂરું ન કરી શકાયું અને વધુ એક વખત એ જ બાબતોની એમણે ઘોષણા કરવી પડતી હતી જો અગાઉ એમણે પોતે જાહેર કરેલા ઘોષણાપત્ર છે એનો આંશિક પણ મુદ્દાઓ સફળ થયા હોત તો અત્યારે ભારત છે એ વિકસિતના બદલે વિકાસશીલના બદલે વિકસિત દેશ જાહેર થઈ ચૂક્યો હોત પણ મને એવું લાગે છે કે પંચાવન પંચાવન વર્ષ સુધી તેઓ એ બાબતમાં નિષ્ફળ રહ્યા ત્યારે હવેની સ્થિતિ એવી આવી છે કે અત્યારે પ્રજાની વિશ્વસનીયતા પ્રાપ્ત કર્યા પછી મોદી સરકારના આ પાંચ સાલના શાસન પછી હવે વિકાસનો જે રોડમેપ છે બે હજાર ચોવીસ સુધીનો એ આ સંકલ્પપત્રમાં જાહેર થયો છે આપ વિચારી શકો છો દરેકને પોતાનું પાકું ઘર મળે બે હજાર બાવીસ સુધીમાં એમાં એલપીજી કનેક્શન મળે એને એનું વિદ્યુતીકરણ થાય વીજળીકરણ એનું થઈ શકે એમાં પાકું શૌચાલય પ્રાપ્ત થઈ શકે આ તમામ બાબતો જે રીતે બે હજાર બાવીસ સુધીમાં તૈયાર કરવાની આ સંપૂર્ણ વાસ્તવિક તૈયારીઓ ચાલી રહી છે એ બતાવે છે કે ભારતનો વિકાસ આગામી સમયમાં કેવો થઈ શકશે આઝાદીને બે હજાર બાવીસમાં પંચોતેર વર્ષ પૂરા થાય છે એ પંચોતેર વર્ષની પરિપૂર્ણતાએ પંચોતેર નવા સંકલ્પ સાથે ભારતીય જનતા પાર્ટીએ આગામી પાંચ વર્ષનો છે એ વિકાસ નકશો દેશની જનતા સમક્ષ રજૂ કર્યો છે એમાં નાના અને સીમાંત ખેડૂતો છે એના માટેની પેન્શન યોજના છે આ ઉપરાંત નાના દુકાનદારો છે એના માટે પણ આ પ્રકારની યોજનાઓ છે યુવાઓ મહિલાઓ મધ્યમ વર્ગના માટે તમામના માટે કંઈ ને કંઈ એમાં એવી રીતના જે સંકલ્પો છે એ વ્યક્ત કરવામાં આવ્યા છે કે જે સંકલ્પો સિદ્ધ થતા ભારત દેશ ખરેખર વિકાસની ચરમસીમાએ પહોંચી શકશે ભાજપ એ એ પક્ષ છે કે જે માત્ર સંકલ્પો વ્યક્ત કરીને નથી અટકતું એને સિદ્ધ કરવાના શ્રેષ્ઠ પ્રમાણિક પ્રયાસો કરે છે અને જે કહે છે તે કરે છે એ પ્રકારનો આ પક્ષ હોવાના કારણે આ સંકલ્પો સિદ્ધ થતાની સાથે ભારત દેશ ક્યાં હશે એ તમામ લોકો કલ્પી શકે એવું છે તજજ્ઞો દ્વારા આ વાસ્તવિક ગણાવવામાં આવ્યું છે અને એ સાકાર થઈ શકે એવા પ્રકારની તમામ એમાં વ્યવસ્થાઓ કરવામાં આવી છે સંકલ્પિત ભારત સશક્ત ભારત શું છે આગામી સમયનું ભારત કેવી રીતે સશક્ત હોઈ શકે એ છેલ્લા પાંચ વર્ષમાં આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ સિદ્ધ પણ કર્યું છે પણ આ સંકલ્પો સાથે ભારત આગળ વધશે તો એ તમામ મોરચે સશક્ત બનશે આપ જુઓ છો કે રાષ્ટ્રવાદ છે એ એનો એના એનો હૃદયસ્થ આ મુદ્દો રહ્યો છે અને રાષ્ટ્રવાદ સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ ન કરવામાં આવે એ સર્વોચ્ચ સ્થાને હોય એ આખા સંકલ્પપત્રનું હાથ છે આતંકવાદ સામે ઝીરો ટોલરન્સ એને સહેજ પણ સહન નહીં કરવાનું અને પૂરી તાકાત સાથે એને એનો પ્રતિભાવ આપવાનો એ આમાંથી પાંચ સાલના શાસન દરમિયાન એમણે સિદ્ધ કર્યું છે એ જ એટલા માટે જ કહેવામાં આવે છે કે સંકલ્પિત ભારત હશે એ સશક્ત ભારત બનશે તમામ મોરચે સશક્ત બનશે ન કેવળ મિલિટરીના મોરચે ન કેવળ સુરક્ષા અને સંરક્ષણના મોરચે બલકે ગરીબી સામે પણ જીત મેળવી શકાશે બેકારી સામે જીત મેળવી શકાશે ગંદકીનું નિર્મૂલન કરી શકાશે આ પ્રકારના સશક્ત ભારતના નિર્માણનું આમાં ચિત્ર છે એ વાસ્તવિક રીતે રજૂ કરવામાં આવ્યું છે જ્યારે બે હજાર ચૌદ ની વાત કરીએ તો ત્યારે હતું કે આ એક સૂત્ર ખૂબ જ ચર્ચામાં હતું ઓગણીસની જ્યારે વાત કરીએ તો ફીર એક બાર મોદી સરકાર આ નવું સૂત્ર આપવામાં આવ્યું છે આ બાબતે શું કહેવું છે મને લાગે છે કે ભારતીય જનતા પાર્ટી આ સૂત્ર આપવાની જરૂર એટલા માટે નથી આ ભાજપનું કેવળ સૂત્ર નથી આ પ્રજાની અપેક્ષા છે ફિર એકવાર મોદી સરકાર એ લોકોમાંથી ઉઠેલો નારો છે અને લોકોને આ પાંચ વર્ષનું એવું શાસન કે જેમાં એક પણ આક્ષેપ ન કરી શકાય કૌભાંડ કે ભ્રષ્ટાચાર બદલ વિપક્ષો પણ આંગળી ન ચીંધી શકે એ પ્રકારનું શાસન છે વિપક્ષોએ પણ આંગળી ચીંધવી હોય એમણે એક કંઈક કોર ઇસ્યુ બનાવીને ચાલવું હોય તો મોદી હટાવનો નારો એમણે આપવો પડે છે આ સ્થિતિ છે અને એટલા માટે ફિર એકવાર મોદી સરકાર એ સરકારનું કે પાર્ટીનું સૂત્ર નથી એ લોકોની અપેક્ષાઓનું પ્રતિબિંબ છે અને એટલા માટે એ અપેક્ષાઓ પૂરી કરવા માટે ભારતીય જનતા પાર્ટી આગળ વધી રહી છે સાહેબ જ્યારે નોટબંધી થઈ હતી ત્યારે નોટબંધીના રીઝનમાં એવું દર્શાવવામાં આવ્યું હતું કે નોટબંધી થશે તો કાળું નાણું પાછું આવશે આતંકવાદ છે કાશ્મીરમાં જે હુમલા થઈ રહ્યા છે પથ્થરમારો થઈ રહ્યો છે તેના પર એક જાતની રોક લગાવવામાં આવશે ભ્રષ્ટાચાર નાબૂદી થશે તો ખરા અર્થમાં જે નોટબંધી છે તેનાથી કેટલો લાભ થયો છે મને લાગે છે કે ઇકોનોમિસ્ટ અને બાકીના બધા જ છે એ ગણી શકે એવું છે નોટબંધીના કારણે કાળું નાણું ઘણા બધા અંશે કંટ્રોલ પણ થયું છે બેનામી વ્યવહારો બંધ થઈ ગયા છે ખોટા નામે ચાલતી ત્રણ લાખથી વધારે કંપનીઓ છે એ કંપનીઓ બંધ થઈ ગઈ છે મોટાભાગે ડિજિટલાઇઝેશન થઈ ગયું છે આટલા મોટા પ્રમાણમાં જ્યારે વિકાસ કાર્યો થયા હોય ત્યારે એ આવક ક્યાંથી આવતી હશે એ પ્રશ્ન જો થતો હોય તો આવકના જે તિજોરીના છીંડાઓ છે એ છીંડાઓ આના કારણે બંધ પણ થયા છે અને એક નંબરના વ્યવહારો છે એ વધુમાં વધુ થવાનું શરૂ થયું છે એના કારણે આ કાબૂ મેળવી શકાયો છે ત્રણસો સિત્તેર કાશ્મીરમાં જે કલમ છે તે બાબતે શું કહેવું છે અને તે બાબતે આવનાર સરકાર શું પગલાં ભરશે ભાજપના નેતૃત્વ હેઠળની આ સરકાર છે એ ત્રણસો કલમ જે કાશ્મીર માટે લાગુ પાડવામાં આવી છે એના માટે વ્યાપક ચર્ચાઓ કરશે અને જન આકાંક્ષાઓ છે એને એમાં પ્રતિબિંબિત કરવા માટે જે પણ કંઈ કરવું પડશે એ કરવા માટે સંકલ્પપત્રમાં લેખિત રીતે સંકલ્પિત થયું છે સંકલ્પબદ્ધ થયું છે પાંત્રીસે અને ત્રણસો સિત્તેર બંને માટે ભારતીય જનતા પાર્ટી કોઈ બાંધછોડ કરવા નથી માગતી અને એને જે દિશામાં આગળ વધવાનું છે એમાં લોકોની અપેક્ષાઓ જાણીને એની આકાંક્ષાઓ જાણીને એને સાકાર કરવા માટે પ્રયત્નશીલ બનશે એ જ રીતે રામ મંદિર બાબતે શું છે જો ભારતીય જનતા પાર્ટીએ સરમુક્ત્યારશાહી વાપરી હોત તો રામ મંદિર ક્યારનું બનાવી નાખ્યું હોત પણ ભારતીય જનતા પાર્ટીનો નારો છે કે બધાને સાથે રાખીને તમામને સાથે રાખીને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સુપ્રીમ કોર્ટ સુધી જ્યાં મેટર છે એમની આમન્ય જાળવીને એમના માર્ગદર્શન મુજબ રામ મંદિર બનાવવા માટે એ સંકલ્પિત છે સંકલ્પબદ્ધ છે અને જ્યાં સુધી નહીં બને ત્યાં સુધી એ સતત પ્રયત્ન કરશે પણ એ પ્રયત્ન સૌને સાથે રાખીને અને કાનૂનની તમામ માન્યતાઓ છે એને આદર કરીને આગળ વધશે ભારત દેશના જે શિક્ષિત રોજગાર બેરોજગારો છે તે બાબતે કયા નવા નિયમો બે પ્રકારે એક તો સ્કિલ ઇન્ડિયા છે ભારતના યુવાનોનું જે કૌશલ્ય છે એને વધુ ધાર કાઢવા માટે એને વધારે નિખારવા માટે પણ યોજનાઓ છે અને ત્યાર પછી એ પોતાનો વ્યવસાય પોતાનો રોજગાર કરી શકે એના માટે એને સ્ટાર્ટઅપ ઇન્ડિયાથી પણ પ્લેટફોર્મ પૂરું પાડવાનું કામ એ ભારત સરકાર આગામી સમયમાં વધારે ગતિથી આગળ વધારશે એ પણ સંકલ્પપત્રમાં પ્રતિબિંબિત થયું છે સાહેબ બે હજાર ચૌદની જો આપણે વાત કરીએ તો બે હજાર ચૌદમાં બે કરોડ જે બેરોજગારો છે તેને રોજગારી આપવાની વાત કરવામાં આવી હતી પરંતુ એનએસએસઓનો જે એક સર્વે છે તે મુજબ બેરોજગારીનો જે દર છે તે છ પોઈન્ટ એક ટકા છે જે પિસ્તાળીસ વર્ષમાં હાઈએસ્ટ સપાટી પર પહોંચ્યો છે તો આનું કારણ શું કહી શકીએ મને લાગે છે કે એના કારણ વિશે તજજ્ઞો સાથે વાત કરીએ તો આપણને ખ્યાલ આવશે જે રીતે ડોક્યુમેન્ટેશન થાય છે એ ડોક્યુમેન્ટેશનની પદ્ધતિ છે એને આમાં કહેવામાં આવ્યું છે એનું ડિજિટાઈઝેશન થશે એટલે આપોઆપ આપને ખ્યાલ આવશે ઘણી જગ્યાએ એવું પણ હોય છે કે પોતાની પાસે એક રોજગાર હોય છે પણ તેમ છતાં બેરોજગાર તરીકેનું એમનું રજીસ્ટ્રેશન એ ચાલુ એટલા માટે રહ્યું હોય છે કે વધુને વધુ નવા રોજગાર માટે તેઓ પ્રયત્નશીલ બની શકે બીજી વાત એ છે કે જેઓ પોતે રોજગાર મેળવ્યો હોય અથવા તો ખાનગી સેક્ટરમાં જે કામ કરતા હોય એ બેરોજગાર તરીકે નોંધાવવાનું ચાલુ હોય એના કારણે આ સ્થિતિ ચાલુ હોય અસંખ્ય વ્યક્તિઓને રોજગારી પ્રાપ્ત પણ થઈ છે પોતાનો રોજગાર કરી પણ શક્યા છે અને એ પોતે એ રોજગારથી આગળ પણ વધી શક્યા છે એટલે મને એવું લાગે છે કે આને ડિજિટાઈઝ કરીને જો યોગ્ય રીતે જોવામાં આવે તો સરકાર એના લક્ષ્ય તરફ ચોક્કસપણે આગળ વધી છે ત્યાર પછી મોંઘવારી ઘટાડવાની એક વાત હતી તો જ્યારે ડોલર સામે રૂપિયો સતત ગગડી રહ્યો છે તો એ બાબતે શું વિચારો છો મને લાગે છે કે બે હજાર ચારથી બે હજાર ચૌદમાં જે દરે ડોલર સામે રૂપિયાનું અવમૂલ્યન થઈ રહ્યું હતું એ બે હજાર ચૌદથી બે હજાર ઓગણીસનું જો કોઈ પણ જુએ તો એને ખ્યાલ આવે આંતરરાષ્ટ્રીય બજારની કેટલીક કોમોડિટી છે એમાં પેટ્રોલ ડીઝલના ભાવ છે એનો એનો જો વધારાનો ગ્રાફ બે હજાર ચૌદથી બે હજાર બે હજાર ચારથી ચૌદનો અને ચૌદથી ઓગણીસનો જો સરખાવવામાં આવે તો આખે આખું પિક્ચર લોકોને આપોઆપ ખ્યાલ આવી જશે એનડીએ સરકારની પાંચ એવી કોઈ પોલિસી કે જેને જે આપ જણાવો કે જેના થકી આજે મત માંગવા માટે આપ અપીલ કરી શકો સૌથી પહેલું રાષ્ટ્રવાદ છે એ એનડીએ સરકારની સૌથી પ્રાથમિકતા છે રાષ્ટ્રવાદ સાથે એ પોતાના તમામ જે યોજનાઓ તમામ સ્કીમો છે એ લઈને આગળ વધશે બીજી વાત એ છે આતંકવાદને સહેજ પણ સાંખી નહીં લે આતંકવાદની સામે કંઈ પણ પગલાં ભરવાના હશે એ પગલાં ભરતા ખચકાશે નહીં એનડીએ શાસનમાં વિદેશ નીતિ છે એની સર્વશ્રેષ્ઠ સીમા ઉપર પહોંચી છે આજે આપ જોઈ શકશો ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કન્ટ્રીની મિટિંગમાં અગાઉ એક વખત એના સ્થાપના સમયે ઓગણીસો ને ઓગણ સિત્તેરમાં એવું બન્યું હતું તત્કાલીન અગ્રણી કોંગ્રેસના અગ્રણી તરીકે ફખરુદ્દીન અલી અહેમદ ભારતના પ્રતિનિધિ તરીકે ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કન્ટ્રીની બેઠકમાં નિમંત્રિત હતા પણ પાકિસ્તાન ફાઉન્ડર કન્ટ્રી તરીકે એમાં વિરોધ કરી ચૂક્યું હતું કે ભારત જો આમાં પાર્ટિસિપેટ કરશે તો પાકિસ્તાન નહીં આવે અને તે વખતે ભારતને ખૂબ ખરાબ રીતે અપમાનિત કરીને આ સંગઠને ન આવવા માટે કહ્યું કે તમે નહીં આવશો અને આપણું આમંત્રણ પાછું ખેંચી લીધું હતું એકસો એંસી ડિગ્રીએ કોણાવર્તન થઈને આમાં પરિસ્થિતિ એ આવી કે હમણાં તાજેતરમાં ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કન્ટ્રીઝની સત્તાવન દેશોની આ જે કંઈ સંસ્થા છે યુનાઇટેડ નેશન્સ પછી વિશ્વનું સૌથી વધારે સભ્ય સંખ્યા ધરાવતું હોય એવા પ્રકારનું આ સંગઠન છે અને એ સંગઠનની આ મિટિંગમાં ભારત નિમંત્રિત હતું આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી એમાં નિમંત્રિત હતા આ વખતે પાકિસ્તાને ફરી અટક ચાલુ કર્યું કે ભારત એમાં આવશે તો પાકિસ્તાન નહીં આવે અને તે વખત કરતા તદ્દન ઉલટી રીતે જવાબ એમને પાકિસ્તાનને મળ્યો કે આપને આવવું હોય તો આવો ન આવો તો કંઈ વાંધો નહીં ભારત આદરણીય નિમંત્રિત સભ્ય છે અને ભારત અચૂક આવશે આ ભારતની વિદેશ નીતિ એ એનડીએ સરકારની આ શિરમોર કહી શકાય એવી એક સિદ્ધિ કહી શકાય આ ઉપરાંત આઝાદીના પંચોતેર વર્ષ પૂર્ણ થનાર છે બે હજાર બાવીસમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી કે જેમના નેતૃત્વમાં ભારતે આઝાદી મેળવી હતી એમનું એક સપનું હતું કે મારો દેશ એ સ્વચ્છ દેશ બને કોંગ્રેસ જે એમનું નામ વટાવીને એમની અટક વટાવીને અત્યાર સુધી દેશમાં લોકો પાસે મત માગી રહી છે એને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના સપનાની બિલકુલ ચિંતા નહોતી ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં એનડીએની સરકાર બની અને એના વડાપ્રધાન તરીકે આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ લાલ કિલ્લા ઉપરથી આ મુદ્દાને દેશ સમક્ષ મૂક્યો કે મારે મારું સ્વચ્છ ભારત બનાવવું છે અને દેશે એ આખો મુદ્દો છે એ ઉપાડી લીધો અને એને જન આંદોલનમાં ફેરવી નાખ્યો આ એક શિરમોર કહી શકાય એવા પ્રકારની સિદ્ધિ છે વિકાસ દર છેલ્લા કેટલાય વર્ષોની ચરમસીમા ઉપર અત્યારે છે ફુગાવો છે એ બિલકુલ સીમિત સ્થિતિમાં આવી ગયો છે આ તમામ બાબતો છે એ દેશની શિરમોર કહી શકાય એવી સિદ્ધિ છે અર્થતંત્ર તમે જુઓ અગિયારમાં નંબરે હતું પાંચ વર્ષમાં એ પ્રગતિ કરીને છઠ્ઠા નંબરે આવી ગયું છે અને આગામી દિવસોમાં ઝડપથી એ ત્રીજા નંબરે પહોંચવા માટે પૂરપાટ ગતિએ આગળ વધી રહ્યું છે સાહેબ અત્યાર સુધી આપણે વાત કરીએ પરંતુ જ્યારે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતનો સૌથી સડકતો પ્રશ્ન અત્યારે પાણીનો થઈ રહ્યો છે તો પાણી માટે કોઈ કોઈક યોજનાઓ મને એવું લાગે છે કે ગુજરાતનો નહીં તામિલનાડુ હોય રાજસ્થાન હોય ભારતના બીજા વિસ્તારો હોય અને વિશ્વના કેટલાક દેશો હોય એનો આ પ્રશ્ન છે પણ આ પ્રશ્ન એક પડકાર સમજીને એને ઉકેલવા માટે આગામી દિવસોનું આયોજન સંકલ્પપત્રોમાં પણ પ્રતિબિંબિત થયું છે નલસે જલ દરેક ઘર સુધી પેય જળ મળે એવા પ્રકારની વાત પણ એમાં છે નદીઓના પાણીનો કરકસર ઉપરાંત શ્રેષ્ઠતમ ઉપયોગ થાય એ પ્રકારની એમાં વાત છે જે કંઈ વપરાયેલું પાણી છે એને રિસાયકલ કરીને એને અન્ય ઉપયોગમાં લઈ શકાય એવી પણ એમાં વાત છે એટલે પાણીને સૌથી કિંમતી કુદરતી સ્ત્રોત ગણીને એનું ભાવિ સમય માટે કેવી રીતે આયોજન કરવું એની વાત પણ સંકલ્પ પત્રમાં પ્રતિબિંબિત કરવામાં આવી છે સાહેબ આ વખતના જે સિવાયનો બીજો બીજેપીનો કયો એવો મુદ્દો આપણે કહી શકીએ કે જેના બેઝ પર મતદારો પાસે મતની કરી શકે એરસ્ટ્રાઇક એ ભારતીય જનતા પાર્ટી માટે મુદ્દો જ નથી એ સર્વોચ્ચ પ્રાથમિકતા હતી અને જે ભારતીય દળો દ્વારા જે કરવામાં આવ્યું હતું એ સ્વાભાવિક પ્રક્રિયા હતી ફેરફાર માત્ર એટલો હતો આ જ સૈન્ય હતું આર્મી પણ એ જ હતી નેવી પણ એ જ હતી એરફોર્સ પણ એ જ હતું અધિકારીઓ પણ એ જ હતા જવાનો પણ એ જ હતા તજજ્ઞો એ હતા સાધનો પણ એ હતા જે કસર હતીને ભારતીય જનતા પાર્ટીએ પૂરી કરી છે એ છે પોલિટિકલ વિલ એમને અનુમતિ ન મળે એ દેશની કરુણતા હતી અને આ લાચારીમાંથી એને મુક્તિ અપાવવાનું કામ જો કોઈએ કર્યું હોય તો એ એનડીએ સરકાર એટલે કે નરેન્દ્રભાઈ મોદી અને ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ હેઠળની બે હજાર ચૌદથી બે હજારની ઓગણીસની સરકારે આ કર્યું છે આ મોટો ફેર છે પણ તેમ છતાં પણ એ આ સરકાર માટે મુદ્દો નથી એ ફરજ છે એ પ્રજાની આકાંક્ષાઓ છે અને આકાંક્ષા મુજબ દુશ્મનોને એના ઘરમાં ઘૂસીને આપેલો એ જવાબ હતો મુદ્દો તો છે વિકાસનો બે હજાર ચૌદથી ઓગણીસ દરમિયાન જે વિકાસ થયો જે ફેરફારો થયા એ ફેરફારો કરેલા કામને લઈને આગળ જવાનું એ મુદ્દો છે તમે દર અઠવાડિયે આગળની સરકારોમાં કોઈને કોઈ કૌભાંડ વિશે ખુલાસા કરવા જાઓ કૌભાંડો બહાર થતા જાય અડધું અડધી કેબિનેટ અડધું મિનિસ્ટ્રી એ જેલમાં સબળતી હોય આ સ્થિતિ હતી અત્યારના નેતાઓ છે એ નેતાઓમાંથી કોંગ્રેસના નેતાઓ છે એ તમામ શીર્ષસ્થ નેતાઓ છે એ જામીન પર છૂટેલી હાલતમાં ફરતા હોય આ સ્થિતિ હતી એના બદલે સ્પોટલેસ એક પણ ભ્રષ્ટાચાર કે એક પણ કૌભાંડ માટે વિપક્ષો પણ આંગળી ન ચીંધી શકે એ પ્રકારનું સ્વચ્છ વહીવટ આપ્યો એ અમારો મુદ્દો છે અને આ મુદ્દાઓ સાથે પાંચ વર્ષના કામો છે એ કામો લોકોને બતાવીને અમે આગળ જવાના છીએ સાહેબ જે રીતે તમે વાત કરી કે અત્યાર સુધી જ્યારે મત માંગવાની વાત આવતી હતી ત્યારે વિકાસની વાતો થતી હતી પરંતુ આ વખતની જ્યારે ચૂંટણી છે ત્યારે વિકાસ કરતાં હું પણ ચોકીદાર એક સોશિયલ મીડિયા પર એક અભિયાન ચાલે છે કે હું પણ ચોકીદાર અને એની સામે એક વિરોધ થઈ રહ્યો છે કે ચોકીદાર ચોર છે એટલે આ જે વસ્તુ વિકાસની વાતો વિસરાતી જતી હોય અને ચોર ચોકીદારની વાતો થઈ રહી હોય તેવું ક્યાંક લાગી રહ્યું છે સાહેબ ચોકીદાર શબ્દ સમજવા માટે વિપક્ષ કોંગ્રેસના નેતા છે એનું એ ગજુ નથી ચોકીદાર એટલે ટોપી દંડો વિસલ અને એ હાથમાં લઈને અહીંયા બેજ મારેલો કોઈ વ્યક્તિ હોય અને ઊભો હોય એ ચોકીદાર હોય એવું નથી મારા ઘરમાં મારા દીકરાઓ મારી દીકરીઓ કે ઘરના સભ્યો શું કરે છે એ વિશે હું ચોકસાઈ રાખું માહિતી રાખું જાણકારી રાખું તો હું મારા ઘરનો ચોકીદાર છું હું કોઈ જાહેર સંસ્થામાં કામ કરતો હોઉં એને એના વહીવટ અંગે હું ચોકસાઈ અને માહિતી રાખું કાળજી રાખું તો હું એ સંસ્થાનો ચોકીદાર છું એક નાગરિક તરીકે મારા શહેરમાં શું થાય છે એ અંગે હું ખબર રાખું તો હું શહેરનો ચોકીદાર છું ચોકીદાર બહુ વ્યાપક અર્થ છે અને એ સમજવાનું એમનું ગજુ નથી મેં બી ચોકીદારનો મતલબ એ થયો કે પ્રત્યેક નાગરિક પોતાના ક્ષેત્રમાં આવતી જે બાબતો છે એ વિશે માહિતી રાખે અપેક્ષા રાખે ચોકસાઈ રાખે એની કાળજી રાખે એ એનો ચોકીદાર છે રસ્તામાં આપણે જતા હોઈએ ને કોઈ નાનું બાળક ભયજનક હાલતમાં દોડતું જતું હોય ને આપણે દોડીને એને બચાવીને પકડી રાખીએ એની કાળજી રાખીએ તો આપણે એ બાળકના ચોકીદાર છીએ આ એની ભાવના છે આનો વ્યાપક અર્થ છે આને તમે સ્થૂળ અર્થમાં લઈને એ કરો એ તો તમારી બુદ્ધિ ક્ષમતા જે છે એ કેટલી બધી ઓછી છે એનું પ્રદર્શન કરી રહ્યા છો ચોકીદાર વિશે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે કીધું એ આ સર્વોચ્ચ ભાવના હતી અને એ ચોકીદાર ચોર હે કહીને એને જે વિશે વાત કરવામાં આવે છે એ એમની ક્ષમતા સમજશક્તિની ક્ષમતા છે એ કેટલી સંકુચિત છે એ બતાવે છે ખરેખર ચોકીદાર ચોર નથી ચોકીદાર શ્યોર હૈ એટલે એ આવતી વખતે ફરીથી આ દેશની ચોકી કરવા માટે લોકોનો પરવાનો મેળવવાનો છે એ નિશ્ચિત વાત છે અને આગામી પાંચ વર્ષમાં એમની ચોકીની એમની સેવાની આ દેશને પ્રાપ્તિ થવાની છે સાહેબ જ્યારે નરેન્દ્ર મોદીજી એક સંસદ ભવનમાં એક વખત જાહેરાત એવી કરી હતી કે હવે પછી ક્યારેય પણ આ સંસદ ભવનમાં કોઈ ગુનાહિત ઇતિહાસ હોય અથવા તો કોઈપણ કેસ જેમના પર ચાલતા હોય એવા કોઈપણ વ્યક્તિને આ સંસદ ભવનમાં હું પહોંચવા નહીં દઈશ ભલે તે કોઈ પણ પાર્ટીનો હોય કોઈ પણ પક્ષનો હોય એવો નેતા ચૂંટાઈને ન આવે તેના અમે સતત પ્રયત્ન કરીશું આ બાબતે શું કહેવું છે વાત સાચી છે હોવું પણ એ જોઈએ અને મને એમ લાગે છે કે ચૂંટણી પંચ દ્વારા અને ભારત સરકાર દ્વારા આ અંગેના આ લોકપ્રતિનિધિત્વ ધારા હેઠળના જે નિયમો બન્યા છે એ નિયમો એમાં એમાં એની જોગવાઈ પણ છે એ જોગવાઈનો અમલ પણ થતો હોય છે કોર્ટ ભારતની સંસદ અને ચૂંટણી પંચ તમામ લોકો આનું મોનિટર પણ કરતા હોય છે અને નિયમાનુસાર જે લોકો ગેરલાયક ઠરતા હોય છે એને ચૂંટણી પંચ જ એનું ફોર્મ માન્ય નથી રાખતું અને એને ચૂંટણી લડવા નથી દેતું તેમ છતાં પણ મારે એનાથી ઉપર ઉઠીને કહેવું છે કે છેલ્લી ચાવી લોકોના હિતમાં છે કદાચ કોઈ પક્ષ આવા કોઈ વ્યક્તિને ટિકિટ આપે પણ ખરું પણ લોકોના હાથમાં જે મતાધિકાર છે એ મતની જે તાકાત છે એ તાકાતને કામે લગાડીને આવો વ્યક્તિ ન જાય એની કાળજી ખૂબ સારી રીતે લોકો લઈ શકે કંઈ પણ બોલ્યા વગર કંઈ પણ કયા વગર આપોઆપ આપણી જે અપેક્ષાઓ છે એ પૂરી થઈ શકે એવું ચોક્કસ થઈ શકે તો લાસ્ટમાં જે ભાજપ દ્વારા જે મેનિફેસ્ટો જાહેર કરવામાં આવ્યો છે તો આખરે પ્રજા કયા મુદ્દાને ધ્યાન રાખ્યા પછી આપના પક્ષને મત આપે મને એવું લાગે છે કે અગાઉ હું કહી ચૂક્યો છું બે હજાર ચૌદથી બે હજાર ઓગણીસમાં જે શાસન થયું એ નિષ્કલંક શાસન પ્રજાએની જે વિશ્વસનીયતા પ્રાપ્ત કરી એ વિશ્વસનીયતા જે આશાઓ પ્રજામાં જન્મી એ આશાઓ હવે પ્રજાની અપેક્ષાઓ જાણી એમની આકાંક્ષાઓ જાણી અને એની પૂર્તિ કરવા માટે અમે જે કંઈ રોડમેપ એમની સમક્ષા મૂક્યો છે બે હજાર ઓગણીસથી ચોવીસ સુધીનો એ જોઈને પ્રજા ચોક્કસ ફરી એક વખત આદરણીય નરેન્દ્રભાઈ મોદી અને એમની સરકારને તક આપશે એટલે પ્રજામાંથી નારો ઉઠ્યો છે ફિર એક બાર મોદી સરકાર તો દર્શક મિત્રો સત્તાની સતરંજ કાર્યક્રમ અંતર્ગત આજે આપણે સુરત શહેરના પ્રથમ નાગરિક એવા મેયર શ્રીને મળ્યા અને ભાજપ દ્વારા જે મેનિફેસ્ટો જાહેર કરવામાં આવ્યો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી આજે આપણે તેમની પાસેથી મેળવી તો ફરી મળીશું કોઈક નવા જ અતિથિ સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર